साबरकांठा જિલ્લાના પ્રાંતિજ ખાતે કોરોના વધતા જતા કેસોને લઈને પ્રાંતિજના વિવિધ એસોસિએશનના વેપારીઓની મીટિંગ બંસીદર ખાતે મળી હતી, જેમાં દુકાન ખોલવા બંધ કરવાના ટાઈમમાં ફેરફાર કરવામાં આવ્યો. સવારના 7 થી બપોરના 2 વાગ્યા સુધીનો ટાઈમ કરવામાં આવ્યો હતો. હાલ કોરોનાની મહામારીને લઈને દિવસે ને દિવસે જિલ્લા સહિત પ્રાંતિજ તથા તાલુકામાં વધતા જતા કેસોને લઈને આજે પ્રાંતિજ બજાર ચોક હટીલા હનુમાન મંદિર પાસે આવેલ બંસીધર અશોકભાઈ ભાવસારની દુકાન ખાતે નગરપાલિકાના પ્રમુખ ગીતાબેન પટેલની અધ્યક્ષતામાં પ્રાંતિજના દરેક એસોસિએશનના વેપારીઓની એક મિટિંગ યોજાઈ હતી, જેમાં પ્રાંતિજના વેપારીઓ દ્વારા પ્રાંતિજમાં કોરોના વધતા જતા કેસોને લઈને સ્વૈચ્છિક રીતે ટાઈમમાં ફેરફાર કર્યો હતો, જેમાં સવારના 7 થી બપોરના 2 વાગ્યા સુધીનો ટાઈમ તારીખ 14/7/2020 થી તારીખ 25/7/2020 ફિક્સ કરવામાં આવ્યો, જેને લઈને પ્રાંતિજ ખાતે ધંધા રોજગાર કરતા વિવિધ એસોસિએશનના પ્રમુખો તથા જવાબદાર વેપારીઓ પણ ઉપસ્થિત રહીને સ્વૈચ્છિક સંમતિ દર્શાવી હતી. તો આ પ્રસંગે પ્રાંતિજ નગરપાલિકાના પ્રમુખ ગીતાબેન પટેલ, ભાજપ સહેપ્રમુખ નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ, નગરપાલિકાના ઉપપ્રમુખ નયનભાઈ દેસાઈ, વિજયભાઈ પટેલ તથા સોની મહાજનના ભુનેશભાઈ પરીખ, અનુજભાઈ સોની, હરીશચંદ્ર સોની, એગ્રો એસોસિએશન પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, કાપડ એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ શાહ, અશોકભાઈ જૈન, હેર કટિંગ એસોસિએશનમાંથી સમીરભાઈ શર્મા, મોબાઈલ એસોસિએશનમાંથી નરેશભાઈ મોદી, કમલેશભાઈ બાલાણી, કરિયાણા એસોસિએશનમાંથી નજીરભાઈ ભુરાવાલા સહિત વિવિધ એસોસિએશનના પ્રમુખો, મંડળના સભ્યો, વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો આ અંગે દુકાનો બંધ રાખવા સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો, ત્યારે હાલ તો વેપારીઓ આ સ્વૈચ્છિક નિર્ણયને વેપારીઓનું સમર્થન મળ્યું છે, તેથી યોગ્ય નિર્ણય છે, જેનાથી પ્રાંતિજ સહિત તાલુકામાં સંક્રમણનું પ્રમાણ ઘણું ઘટશે. સંજય રાવલ, ZSTV પ્રાંતિજ.